માં સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર વિવાદમાં સપડાયું છે. રાપર સ્વામિનારાયણ મંદિરમાં સાંખ્ય યોગી મહિલા વચ્ચે બબાલ થઈ હતી. આ મહિલાઓ વચ્ચેના ઝઘડાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં મહિલાઓ ઉગ્ર ઝઘડો કરતી નજરે પડી રહી છે. એક મહિલાના પગના ભાગે ભારે ઈજા પહોંચી હતી તો સોશિયલ મીડિયામાં એવી પણ કમેન્ટ થઈ રહી છે કે સાધુતા આ રીતે લાજી રહી છે. આ બંને બહેનો સંયમ જાળવે તો સારું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરમાં આ બંને મહિલાઓ બાખડી પડી હતી ત્યારે સોશિયલ મીડિયામાં તેમનો ઝઘડાનો વિડિયો વાયરલ થઈ રહ્યો હતો. સાંખ્યયોગી મહિલા વચ્ચે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે લોકો એવી પણ કમેન્ટ્સ કરી રહ્યા છે કે સાધુતા આ રીતે લાજી રહી છે, આ બંને બહેનો સંયમ જાળવે તો વધુ સારું. આંગે વધુ વિગત માટે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે. જી ભરત, જે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બે મહિલાઓ દલીલો કરી રહી છે, શું હતો આ સમગ્ર મામલો? કૃષ્ણા, ચોક્કસથી કહી શકાય કે સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત વિવાદમાં આવ્યું છે ત્યારે આ કચ્છના રાપર સ્વામિનારાયણ મંદિરમાં સાંખી યોગી મહિલાઓ પાખડતી હોય તેવું વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વિડિયો વાયરલ થતા ખૂબ જ ઉત્તેજના ફેલાય છે. ચોક્કસથી કહી શકાય કે વિડિયોની અંદર દર્શાવતી આ સાંખ્યયોગી બહેનો ઉગ્ર સ્વરૂપે આ બાકડી રહી છે. તે દરમિયાન એક જે સાંખ્યયોગી બહેન છે તેમને પગમાં વાગ્યું હોય ને તે પીડાથી કણસરતી હોય તેવી પણ ચર્ચા છે. ત્યારે ચોક્કસથી જે રીતે સાંખ્યયોગી બહેનો આંતરિક ઝઘડો થયો છે તે જોતા હરિભક્તોમાં પણ ખૂબ જ આક્રોશ ને લાગણી ઉદભવી છે. જી જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે.